આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી આવેદનપત્ર અપાયું. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવે છે. ત્યારે કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા મહામહિમ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ મહોદયને લેખિત રજૂઆત રૂપે કાંકરેજ મામલતદાર કચેરી આવેદનપત્ર અપાયું હતું. ત્યારે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ મંત્રી કુરાભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા કિસાન સંઘ પ્રમુખ વાઘાભાઈ પટેલ, મંત્રી મફાભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને જય જવાન જય કિસાન ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રી સ્વ લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિએ પણ ભારતીય કિસાન સંઘના મુખ્ય હેતુ સર્વેમાં ખેડૂતોને થતી કનડગત દૂર કરીને પૂર્વ સ્થિતિ મુજબ આપવું, સમાન સિંચાઈ દર કરવા, દરેક ગામોમાં પાણી છોડવામાં આવે અને તળાવો ભરવા, રાસાયણિક ખાતરનો ભાવ વધારો પરત ખેંચવો, મીટર પ્રથા દૂર કરવી અને સ્વૈચ્છિક અને ફિક્સ ચાર્જ કરવો, પાટણ કાંકરેજમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલનું કામ ચાલુ કરવું અને વચ્ચેના અવરોધો દૂર કરવા તેમજ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી, જમીન વિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવી અને જમીનના ભાવ પૂરતા આપવા આવા અન્ય મુદ્દાઓ સાથે રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઇફકો ખાતર ફાળવવામાં આવે છે. ત્યારે એક થેલી ખાતર સાથે 240 રૂપિયાની લિક્વિડની બોટલ આપવામાં આવે છે. એ બંધ કરવા અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યોગ્ય ભાવે ખાતર ફાળવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. અને હવે જો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. આધારિત વ્યવસ્થા કરી અને દરેક ગામના તળાવ ભરવા અને મીટર પરથા મીટર છે બધા સંપૂર્ણ નાબૂદ કરવા અને સ્વૈચ્છિક જે આપણે જે સ્વૈચ્છિક મીટર ફિક્સ ચાર્જ છે એ સાવ બંધ કરો. દરેક ખેડૂતને અત્યારે 12 મહિને 12,000 કે 15,000 વધારાના હોય છે એ સ્વતંત્ર નાબૂદ કરવો. આજ રોજ ભારતીય કિસાન સંઘ 11/1/2022 ના રોજ કોકરેજ તાલુકો આજ અમારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહી મહામહિમને બંનેને કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકારમાં બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને આવેદનપત્ર અમે એટલા માટે આપ્યું છે કે પહેલું તો અમારા જે આ જે રીસર્વેની કનડગત એ સંપૂર્ણ જે કર્યું એ નાબૂદ કરો. કંપનીએ પાસેથી આ એ જતું કરો. અમારે એ કોઈ અમને માન્ય નથી. અને બીજું કે અમારે જે આ પોણીનું અને પોણીનું અમારે કોકરેજ તાલુકાને પૂર્વ વિભાગને અત્યારે 1,000 થી 1,200 ફૂટ જ્યાં છે તળ, એટલે અમને પોણીની પૂરેપૂરી વ્યવસ્થા કરો, ગમે એ રીતે કરી કરો કે 500 ગુજરાત પ્રદેશ દ્વારા આજ રોજ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે તમારો અવાજ હું સરકાર સુધી પહોંચાડીશ. ભારતીય કિસાન સંઘનું આખા ભારતમાં આમ તો દરેક તાલુકા મથકે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ છે. મેઇન પ્રશ્ન કોકરેજ તાલુકામાં તો આપણો જે પાણીનો પ્રશ્ન છે, જે સુજલામ સુફલામ વર્ષોથી બનાવી પણ કોઈ દિવસ હજુ સુધી પાણી નદીમાં નોખવામાં નથી આવ્યું કે ખેડૂતને પિયતના ઉપયોગમાં આવ્યું નથી. મેન અમારો પ્રશ્ન પાણીનો છે. બીજા નંબરમાં વીજળીનો પ્રશ્ન, તો વીજળીમાં 3 ભાવ શા માટે? વોશ પાવર માથે મીટરમાં 80 પૈસા યુનિટી અને 60 પૈસા. મીટર સતંતર બંધ કરવા પડે અને નકે અમારો ફિક્સ ચાર્જ નાબૂદ કરવો પડે. એક દિવસ એવો આવશે બનાસકાંઠા જિલ્લાના દરેક મીટરનો ઢગો કરી અને કૂટી બાળવા પડે એવું પણ અમારે ઉગ્ર આંદોલન કરવાનો સમય આવશે. એક જ મુદ્દો અમારો પાણી છે. પાણી જો હોય પાણીના સ્થળે ઉડાઈ જશે. અમારી એક જ રીતે કે સુજલામ ચોરવાનું ચાલુ રાખે તો અમારા સ્થળ હસવાડી ખેડૂત બચી શકે. બીજું મીટરનો જે 1,200 રૂપિયા ભાવ એ કાઢે અને અત્યારે ખેડૂતે પડતા પેરવાનું ખાસ અત્યારે ખાતરની જરૂર છે. એક એક થેલી વાળે ખેડૂત આખો દિવસ ભાગે છે એને આવી 140 પહોંચતા લાવે છે તો ખાતરની પૂરી વ્યવસ્થા કરે બસ. આટલી અમારી આ લાગણી અને માગણી લઈ અને ત્યારે સરકાર અમારા નિર્ણય લે એવી અમારી સરકારશ્રી પાસે વિનંતી. અરણીવાડા ત્યાં સુધી છીએ અને સરકારે 3 બોર બનાવ્યા હતા એમાં મારા ગામમાં
પચાસ પચાસ મીટરને અંતરે પોચ બોર બનાવેલા છે, એટલે અમારા તળિયામાં પાણી આ સરકારે રાખેલ નથી. એ પાણી જે અથમણા વિસ્તારમાં આપી દીધું હતું એ પાણી આજે અમને પાછું આપે. અમારે આજે 850 ફૂટે તો મોટર છે, 1100-1200 ફૂટના બોર બનાવવા પડે છે. જો આવી પરિસ્થિતિ રહેશે તો અમે ત્યાંની પબ્લિક ને ક્યાં જાવો એ મોટી મુશ્કેલી થશે. અને એ પબ્લિક અમે રોડ ઉપર આવીશું, એ મામલતદાર ઓફિસ આવીશું, કલેક્ટર ઓફિસ આવીશું, એમને અમને વ્યવસ્થા કરી દેવી પડશે પાણીની. તો આપણે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમને પાણી કોઈ પણ ભોગે અમારે તળાવ ભરે અને અમને પાણી સુફલામ સુફલામ ચાલુ રાખે તો અમારી જીવાદોરી છે, નકર અમારે મોટી મુશ્કેલી છે. માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે પાણી અમને પૂરું કરે પૂરો વિભાગને,